કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે ભણીશું વિષય સામાન્ય જ્ઞાન પાઠ 5 સારી ટેવો. આપણા જીવનમાં લોકોને સારી ટેવો હોય છે અને ખરાબ ટેવો પણ જીવનમાં હોય છે. અમુકની ખરાબ ટેવો પણ હોય છે અને સારી ટેવો પણ હોય છે. તો આપણે અહીંયા જોઈએ સારી ટેવો. ટેવ એ રોજિંદું વર્તન છે. આપણા રોજિંદા જીવનમાં આવા વર્તન કરતા હોઈએ છીએ આપણે, જે કોઈના કહ્યા વિના આપણે દરરોજ કરીએ છીએ. આપણે સારી ટેવો વિકસાવવી જોઈએ. આપણા જીવનમાં ખરાબ ટેવો હોય છે પણ સારી ટેવો પણ હોય છે, એમાં આપણે સારી ટેવો આપણામાં વિકસાવવી જોઈએ. જેવી કે વડીલોને માન આપવું, સાચું બોલવું વગેરે, તે આપણને આપણા દૈનિક જીવનમાં મદદરૂપ બને છે. આપણા દિવસના દૈનિક જીવનમાં, કાયમ માટેના જીવનમાં આ ટેવો, સારી ટેવો આપણને મદદરૂપ બને છે. અહીં કેટલાક વિધાનો આપ્યા છે. દરેક વિધાનમાં એક સારી ટેવ છુપાયેલી છે. દરેક સારી ટેવને ઓળખી તેનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. અહીંયા આપણને બોક્સમાં આપ્યા છે શબ્દો કે આપણે કઈ ટેવ સારી છે અને કઈ ખરાબ છે. અહીંયા આપણને સારી ટેવો બતાવવામાં આવી છે, તે આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાની છે. બોક્સમાં આપ્યું છે, સાથે મળીને વહેંચવું, માન આપવું, નાવું, મદદ કરવી, બ્રશ કરવું, સાચું બોલવું, બીજા સાથે ભળવું, પ્રાર્થના કરવી, સ્વસ્થતા રાખવી, સારી રીતભાત. આ આપણને બોક્સમાં આપ્યા છે શબ્દો, એને યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યામાં આપણે લખવાનો છે. તો અહીંયા આપણને ચિત્ર આપ્યું છે. એક નંબરમાં જુઓ વિદ્યાર્થી મિત્રો ચિત્ર. અહીંયા આપ્યું છે, સીમા રમી રહી હતી ત્યારે પડી ગઈ અને ઊભી થઈ શકતી ન હતી. રાજ પોતાનો હાથ આપીને સીમાને ઊભી કરે છે. તો સીમાને, સીમા પડી ગઈ હતી એને રાજ પોતાનો હાથ આપીને સીમાને ઊભી કરે છે. તો આ કેવી ટેવ કહેવાય? તો આમાં આવશે ખાલી જગ્યામાં, તો રાજે સીમાને મદદ કરી. તો આપણા બોક્સમાંથી જોવાનું, તો અહીંયા ખાલી જગ્યામાં આવશે મદદ કરવી. બે નંબરના ચિત્રમાં જુઓ, રોહન પુસ્તક વાંચી રહ્યો છે, તેને માધુરીને તેની સાથે વાંચવાની છૂટ આપી છે. રોહન વાંચતો હતો પુસ્તક, એમાં માધુરી જે પાસે આવી તો એને પણ વાંચવાની છૂટ આપી, એટલે આને શું કહેવાય? તો બોક્સમાંથી જો આપણને શબ્દો આપ્યા છે, તો એ બોક્સમાંથી અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? સાથે મળીને વેચવું, સાથે મળીને વાંચવું. 3 નંબર અહીંયા આપણને આપ્યું છે ચિત્રમાં જુઓ, આ છોકરો શું કરે છે? નાહી રહ્યો છે, હેત દરરોજ નાહે છે. તો અહીંયા નાહવાનું ચિત્ર આપ્યું છે, તો અહીંયા ખાલી જગ્યામાં નાહવું. 4 નંબર, જીમિકા દરરોજ દિવસમાં 2 વખત દાંત સાફ કરે છે. જીવિકા શું કરે છે? દિવસમાં 2 વખત દાંત સાફ કરે છે. તમે પણ કરતા હશો, સવારે ઉઠી અને રાતે સૂતા વેળા દાંત સાફ કરતા હશો. તો અહીંયા શું આવશે ખાલી જગ્યામાં? બ્રશ કરવું. 5 નંબર, અહીં 5 નંબરનું ચિત્ર જુઓ વિદ્યાર્થી મિત્રો. જૈનમ ખુશી પાસેથી સ્કૂલની નોટબુક લઈ કહે છે, તારો આભાર. અહીં જૈનમ ખુશી પાસેથી સ્કૂલની નોટબુક લે છે અને એનો આભાર માને છે. તો આ કેવી ટેવ કહેવાય? સારી ટેવ. તો અહીંયા આપણે શું આવશે? સારી રીતભાત. 6 નંબર, ટીના હંમેશા તેનું ઘર સ્વચ્છ અને સુઘડ રાખે છે. ઘર આપણે સાફ રાખવું જોઈએ અને ચોખ્ખું રાખવું જોઈએ, સ્વચ્છ રાખવું જોઈએ. તમે પણ રાખતા હશો ને ઘરમાં, ગંદકી નહીં કરતા હોય. તો અહીંયા આપણે શું આવશે ખાલી જગ્યામાં? ટીના શું કરી રહી છે ચિત્રમાં જુઓ? ઘર સાફ કરે છે. તો અહીંયા શું આવશે? સ્વસ્થતા રાખવી. 7 એમાં શું આપ્યું છે? શાનું ચિત્ર આપ્યું છે? આ બાળક શું કરે છે? પ્રાર્થના કરે છે. કોને પ્રાર્થના કરે છે? ભગવાનને. હોમ દરરોજ ભગવાનને યાદ કરે છે અને તેમનો આભાર માને છે. ઓમ ભગવાનને દરરોજ યાદ કરે છે અને તેમનો
આભાર માને છે તો આપણે અહીંયા ખાલી જગ્યામાં શું લખીશું આ બાળક શું કરી રહ્યું છે પ્રાર્થના કરે છે તો અહીંયા લખવાનું પ્રાર્થના કરવી સાત નંબર પ્રિયા ચિત્રમાં જુઓ મમ્મી આ બાળકીને શું કરે છે પ્રિયા કદી વડીલો સાથે મોટા અવાજે બોલતી નથી પ્રિયા એની માતા પિતા સાથે ઊંચા અવાજે બોલતી નથી એ સારી ટેવ કેવી જોઈએ અને મોટાઓને માન આપવું જોઈએ આપણે વડીલોને માન આપવું જોઈએ આપણે પણ એવું શીખવું જોઈએ પ્રિયા જેવું તો અહીંયા પ્રિયા કદી વડીલો સાથે મોટા અવાજે બોલતી નથી તો અહીંયા ખાલી જગ્યામાં આવશે માન આપવું નવ નંબર અહીંયા જુઓ ચિત્રમાં બધા છોકરાઓ બાળકો રમે છે કાવ્યા તેના મિત્રો સાથે વાતો કરે છે અને રમે છે અહીંયા બધા વાતો કરે છે અને રમે છે તો એકબીજા સાથે આપણે ભેગા મળીને રમવું જોઈએ વાતો કરવી જોઈએ લખવું જોઈએ વાંચવું જોઈએ એવી સારી રીતે આપણે પણ વિકસાવી જોઈએ તો અહીંયા ખાલી જગ્યામાં આવશે બીજા સાથે ભણવું આપણે બધા બાળકો જોડે ભણવું જ પણ જોઈએ દસ નંબરનું ચિત્ર જુઓ શ્રેયાએ તેના પપ્પાને કહ્યું કે તેના શિક્ષિકા તેના પર વર્ગમાં ગુસ્સે થયા હતા શિક્ષિકા કેમ ગુસ્સે થયા હશે એ એના પપ્પાને કહે છે કેમ કે શ્રેયા સાચું બોલે છે અને પપ્પાને કહે છે કે શિક્ષિકા મારા પર વર્ગમાં ગુસ્સે થયા હતા લેસન ના લાયા હોય કંઈ કર્યું હોય તો શિક્ષક વર્ગમાં ગુસ્સે થાય તો શ્રેયા એના પપ્પાને કહે છે તો અહીંયા શું આવશે ખાલી જગ્યામાં શ્રેયા એના પપ્પાને સાચું કહી દેશે કે વર્ગમાં મારા ઉપર શિક્ષક ગુસ્સે થયા હતા તો અહીંયા આવશે સાચું બોલવું અહીંયા આપણો પાઠ પાંચ પૂરો થાય છે અને હવે એનું સાધ્ય જોઈશું પ્રશ્ન એક નીચે કેટલીક ટેવો આપી છે સારી ટેવની સામે સારી ટેવ અને ખરાબ ટેવની સામે ખરાબ ટેવ લખો અહીંયા આપણને સારી ટેવ પણ આપી છે અને ખરાબ ટેવ પણ આપી છે તે આપણે વાંચીને આગળ લખીશું પ્રશ્ન એક નંબર વેદાંત બીજા સાથે વસ્તુઓ વેચે છે વેદાંત બીજા સાથે વસ્તુ વેચે છે એ કેવી ટેવ કહેવાય આપણે પણ બીજાને સાથે વસ્તુ વેચવી જોઈએ તો એ સારી ટેવ કહેવાય તો અહીંયા ખાલી જગ્યામાં આવશે સારી ટેવ આપણે બીજા આપણા સાથે કોઈ આવ્યું હોય તો એને પણ આપણે વાંચવા દઈએ વસ્તુ આપીએ તો અહીંયા પણ આપણે આપવી જોઈએ ક્લાસમાં અમુક લોકો ના આપે કે હું ના આપું પણ આપવી જોઈએ કોઈને આપણે કોકને મદદ કરવી જોઈએ એટલે આ સારી ટેવ કહેવાય બે નંબર પાથ ગમે ત્યાં ઠૂંકે છે તો ગમે ત્યાં તો આપણે ના ઠૂંકાય ગંદકી થઈ કહેવાય તો પાઠ ગમે ત્યાં ઠૂંકે છે એ સારી ટેવ ના કહેવાય તો અહીંયા ખાલી જગ્યામાં આવશે ખરાબ ટેવ આપણે પણ ગમે ત્યાં ઠૂંકવું જોઈએ નહીં આપણે ઠૂંકીએ તો ત્યાં ગંદકી થાય ત્રણ નંબર હળસા કચરો કચરા પેટીમાં નાખે છે તો હળસા કચરો કચરા પેટીમાં નાખે છે તો કેવી ટેવ કહેવાય આ વિદ્યાર્થી મિત્રો તો કચરો તો કચરા પેટીમાં જ નાખવો જોઈએ આપણે પણ કચરા પેટીમાં કચરો નાખતા હશું એટલે આ ટેવ કેવી કહેવાય સારી ટેવ ચાર નંબર વૂંદા તે ખોટી હોય તો સોરી કહે છે આપણે ખોટું કામ કર્યું હોય આપણે લે ના કર્યું ખોટું કામ કર્યું હોય તો આપણે કોઈને સોરી કહેવામાં કેવી જોઈએ કે મારાથી ભૂલ થઈ ગઈ છે તો વૂંદા તેની ખોટી હોય છે તો એ સોરી કહે છે તો આ સારી ટેવ કહેવાય આપણે નાના ના થઈ જઈએ કોકને સોરી કહેવામાં આપણી ભૂલ હોય તો આપણે કબૂલ કરવી જોઈએ પાંચ નંબર ધ્રુવ રોજ સવારે દાંત સાફ કરતો નથી દાંત સાફ ના કરે તો ગંદી વસ્તુ કહેવાય તો આપણે સવારે દરરોજ દાંત તો સાફ કરવા જ જોઈએ આમાં ધ્રુવ દરરોજ સવારે દાંત સાફ કરતો નથી એટલે આ ટેવ કેવી કહેવાય ખરાબ આપણે સવારે કાયમ દાંત સાફ કરવા જોઈએ છ નંબર કૃપા કાગળના ડૂચા ગમે ત્યાં ફેંકી દે છે આપણા ક્લાસમાં અમુક લોકો એવું કરતા હોય છે કે કાગળ ગમે ત્યાં ફેંકી દે પેન્સિલ સોલ ગમે ત્યાં નાખી દે એ કેવી ટેવ ગંદકી કરી કહેવાય
એટલે આ ટેવ કેવી કહેવાય ખરાબ તો આપણે કાગળ ના ડૂચા ગમે ત્યાં ફેંકવા જોઈએ નહીં તો ખાલી જગ્યામાં આવશે ખરાબ ટેવ સાત નંબર આરતી હસીને દરેકને નમસ્કાર કરે છે આપણે ગમે તે સાથે હસી મળીને રહેવું જોઈએ અને નમસ્કાર કરવા જોઈએ એ કેવી ટેવ કહેવાય તો સારી ટેવ કહેવાય આઠ નંબર આકાશ રાતે મોડા સુધી જાગે છે તો રાતે આપણે મોડા સુધી જાગવું જોઈએ નહીં આપણે રાતે મોડા સુધી જાગીએ ઉજાગરા કરીએ તો બીમાર પડાય રાત્રે વહેલા સુઈ જવાય અને સવારે વહેલા ઉઠાય એવું કરવું જોઈએ તો આકાશ રાતે મોડા સુધી જાગે છે તો એ ખરાબ ટેવ કહેવાય નવ નંબર દીપા તેના પુસ્તકો ગમે ત્યાં મૂકે છે તો ગમે ત્યાં આપણા પુસ્તકો ના મૂકી દેવાય આપણી જગ્યાએ જ પુસ્તકો મૂકવા જોઈએ આપણી વસ્તુઓ આપણી જગ્યાએ જ હોવી જોઈએ ગમે ત્યાં મૂકો તો આ કેવી ટેવ કહેવાય ખાલી જગ્યામાં શું આવશે ખરાબ ટેવ દસ નંબર ભવ્ય સ્કૂલે સમયસર જાય છે તો સ્કૂલે મોડા ના જવાય સમયસર જવું જોઈએ મોડા જાવ તો શિક્ષા પણ થાય તો આપણે તો સ્કૂલે કેમ સમયસર જ જવું જોઈએ તો અહીંયા કેવી ટેવ આવશે સારી ટેવ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાંચમો પાઠ પૂરો થાય છે અને હોમવર્કમાં સામાન્ય જ્ઞાનની નોટમાં સાધ્યાય લખી લાવું સારા અક્ષરે લખું આવજો